हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गुजराती किचन। हूँ छू बीना अने आजे हूँ तमारा साथे शेर करवा जई रही छू आपणी दादी नानीनी रेसिपी, एटले के काची केरी अने गोळवारू शाक। तो आ शाक एटलू टेस्टी बने छे अने आ शाकने बनावीने तमे एक महीना अथवा तो अठवाडिया माटे स्टोर करी शको छो। आ बिल्कुल खराब नथी थातुं अने एटलू टेस्टी बने छे के तमे एने खाता ज रही जाशो। तो चालो फ्रेंड्स, बनावानुं शुरू करीए गोळ केरीनું शाक। तो काची केरीनું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો કાચી કેરી લઈ લેવાની છે ધોઈને। તો અહીંયા મેં 1 કિલો જેટલી કાચી કેરી લીધેલી છે, જેને મેં ધોઈ લીધી છે અને હવે આપણે એની છાલ કાઢી લેવાની છે। તો બધી જ કેરીની આપણે અહીંયા છાલ કાઢી લેશું। હવે શું કરવાનું છે કે એને આપણે ચાકુની મદદથી કટ કરી લેવાનું છે અને એકદમ નાના નાના પીસમાં એને આપણે કટ કરીશું। તો તમને જેવું પણ પીસ કરવું હોય કેરીનું એવું તમે કરી શકો છો, મોટા પીસ પણ કરી શકો છો અને નાના નાના પણ કરી શકો છો। હું દર વખતે આવું જ શાક બનાવું છું એટલે હું આવી રીતના જ એને નાના નાના પીસમાં કટ કરી રહી છું। તો બસ આ સેમ્પલ માટે મેં તમને 1 કેરીને કટ કરીને બતાવી હતી। આવી જ રીતના આપણે બધી જ કેરીને નાના નાના પીસમાં કટ કરી લેવાની છે। તો આપણો વિડીયો જે છે એ વધારે મોટો ના બને એટલા માટે તો બસ આવા જ પીસ કરી લેવાના છે। અને અહીંયા મેં બધી જ કેરીના 1 કિલો કેરીના નાના નાના પીસીસ કરી લીધા છે અને બાજુમાં તમે જોઈ શકો છો કે એનો કચરો પણ નીકળી ગયો છે। તો કિલો કેરી હતી તો એનો બીજો પા જેવો કચરો પણ નીકળી ગયો છે। તો આપણે આગળ એ પ્રમાણે મસાલા એડ કરીશું। હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જ ખડા મસાલા લઈ લીધા છે અને તેલ લીધેલું છે। તો તેલ અહીંયા મેં મોટા 2 પાવડા લઈ લીધેલું છે। આ શાકમાં થોડું તેલ વધારે નાખવાનું કારણ કે આપણે એને સ્ટોર કરવાનું હોય છે તો એ બગડે નહીં। તો બધા જ ખડા મસાલા એડ કરી દીધા છે, સાથે સાથે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલો જીરો એડ કરી દઈશું। તો ખડા મસાલામાં આપણે અહીંયા તજ, લવિંગ, ભાદિયાન, તમાલપત્ર, બધા જ ખડા મસાલા, મોટી ઇલાયચી, બધું જ લઈ લેવાનું છે અને એડ કરી દેવાનું છે। લાલ સૂકા મરચાં હોય તો એ પણ લઈ લેવાના છે અને આ બધા મસાલાને 2 મિનિટ થવા દેવાનું છે। 2 મિનિટ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે, સાથે સાથે લીમડાના પાન અને તીખા લીલા મરચાં જે આવે છે એ એડ કરી દેવાના છે। એનાથી શાકનો ટેસ્ટ બહુ જ સારો આવે છે। હવે આપણે જે કેરીને કટ કરીને રાખી હતી એ કેરી આપણે એડ કરી દઈશું। તો અહીંયા મેં બધી જ કેરીને એડ કરી દીધી છે, એટલે કે કેરીના નાના નાના ટુકડા કરીને કેરીને એડ કરી દીધી છે। હવે આપણે આ શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય, 1/2 કિલો કેરી હોય તો એ પ્રમાણે તમને મીઠું એડ કરવાનું છે, કિલો હોય તો એ પ્રમાણે સ્વાદ અનુસાર તમને મીઠું એડ કરી દેવાનું છે। મીઠું એડ કર્યા પછી આપણે આ કેરીને મિક્સ કરી લઈશું બધા જ ખડા મસાલા સાથે, તેલ સાથે। તો એકદમ સરસ રીતે પહેલાં એને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા પછી આપણે એને 2 થી 3 મિનિટ ઢાંકીને પકવી લઈશું તો કેરી જે છે એ ફટાફટ પાકી જશે। તો આ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને પકવવાની છે। તો સાઈડમાં આપણે અહીંયા ગોળને તોડી લઈશું। તો કિલો કેરી મેં લીધી હતી તો સાથે સાથે મેં કિલો ગોળ લીધેલો છે। તો કેરીમાંથી 5 જેટલો કચરો નીકળી ગયેલો છે પણ કેરી જે હોય છે એ બહુ જ ખાટી હોય છે તો આપણે કિલો જ ગોળ એડ કરવાનો છે। થોડી કેરી નીકળી જશે, એનો કચરો નીકળી જશે તો પણ આપણે કિલો જ ગોળ એડ કરવાનો હોય છે કારણ કે કેરી બહુ જ ખાટી હોય છે એટલે એનો પ્રમાણ બેલેન્સ રહે એટલા માટે આપણે અહીંયા કિલો ગોળ એડ કરી દેવાનું છે અને ગોળના નાના નાના પીસ કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે મેં બધા જ ગોળને સમારી લીધું છે। હવે આ ગોળને આપણે કેરીના શાકમાં એડ કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે કેરી છે એ એકદમ સરસ કૂક થઈ ગઈ છે, જોઈ શકો છો કે ચમચામાં ચોંટી રહી છે તો કેરી એકદમ નરમ થઈ ગઈ છે। તો હવે આ સમયે આપણે અહીંયા એડ કરવાનું છે ગોળ અને ગોળ એડ કર્યા પછી આપણે એને ફરી પાછું મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા મેં બધું જ 1 કિલો ગોળ એડ કરી દીધું છે। આ ટ્રેડિશનલ રીતે આપણે કેરીનું શાક બનાવી રહ્યા છીએ તો આ શાકને સ્ટોર પણ કરશું આપણે, તો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતના એને સ્ટોર કરવાનું છે અને કેવી રીતના રાખવાથી એ બિલકુલ બગડશે નહીં, એ બધું જ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જ ગોળને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે જે ગોળ છે એ પોતાનું પાણી છોડશે તો આ શાકમાં રસો વધારે થઈ જશે। તો આ શાકમાં તમને તેલ વધારે જ વાપરવાનું છે, બિલકુલ કંજુસાઈ નથી કરવાની કારણ કે આપણે એને સ્ટોર કરવાના છીએ તો શાક જે છે એ બગડે નહીં એટલા માટે
तेल वधारे एड करवानुं छे। अने जो तमारो एक बे दिवस में खवाई जातुं होय तो तमे ओछुं तेल पण यूज करी शको छो। हवे तमे जोई शको छो कि गोळ जे छे ए बधुं ओगळी गयुं छे अने एकदम शाक में रसो थई गयो छे। तो हवे आपणे अहींया बधा ज मसाला एड करीशुं। तो 2 टीस्पून जेटलो धाणानो पाउडर एड करीशुं, 2 टीस्पून जेटलो आपणे अहींया कश्मीरी लाल मरचू एड करीशुं। जो तीखू खाता होय तो तमे तीखो पाउडर पण एड करी शको छो। साथे साथे 1 टीस्पून जेटलो आपणे अहींया एड करीशुं गरम मसालो अने 3 चमची जेटलो आपणे अहींया अचार मसालो एड करीशुं। तो अचार मसालो तमे कोई पण लई शको छो, सारी ब्रांडेड कंपनीनो। हवे पछी आ बधा ज मसालाने आपणे एकदम सरस रीते मिक्स करी लेशुं। अहींया मे हळदरनो बिलकुल यूज नथी कर्यो, अहींया आपणे हळदर नाखवानी ज नथी, तो ए वातनुं तमे ध्यान राखजो। हवे आ बधा ज मसालाने मैं एकदम सारी रीते एड करीने मिक्स करी लीधा छे अने तमे जोई शको छो कि शाकनो कलर जे छे एकदम फरी गयो छे। हवे तमने आ शाकने रसावाळू राखवुं होय तो तमे एने एक उबाळो आवे त्यां सुधी एने पकवी लो, पछी एने गेसनी नीचे उतारी लो। अने जो तमने थोड़ू थीक जोईतुं होय तो थोड़ी वार वधारे वार गेस उपर तमे एने रेवा दो, तो ए थीक थई जशे। तो अहींया मैं गेसनी फ्लेमने बंद करी दीधी छे, आ पोतानी रीते एकदम थीक थई जशे। अने आ शाकने तमे ठंडू करीने कांचनी बोटलमां भरीने तमे बारे पण राखी शको छो अने फ्रीजनी अंदर पण राखी शको छो। आ बिलकुल खराब नहीं थाय ए मारी गेरंटी। अने आ शाक एटलुं टेस्टी बने छे कि तमे बीजा शाक पण भूली जाशो। तो थोड़ी वार राख्या पछी आ शाक जे छे एकदम थीक थई जशे अने एनो कलर पण चेन्ज थई जशे। तो फ्रेंड्स, केवो लाग्यो मारो आजनो आ वीडियो मने कमेंट में कमेंट कर जरूर थी जणावजो। अने वीडियो जराय पण पसंद आव्यो होय तो प्लीज़ मारा वीडियो ने लाइक करजो, शेर करजो, साथ साथ चैनल पर पहली बार आया छो तो चैनल ने सब्सक्राइब जरूर थी करीने जाजो। फरी मळीशुं, त्यां सुधी आवजो बधा। जय श्री कृष्ण।